हेलो स्टूडेंट्स, वेलकम बैक टू जतिन केमिस्ट्री चैनल। फरीथी आपणे हाजर छीए द्रावणों ने लईने। आजना सेशन नंबर 20 नी अंदर आपणे राउल्टना नियमना तमाम एमसीक्यू नी प्रेक्टिस करशू, जे जेडब्ल्यू अने नीट ने रिलेटेड आपणा माटे अगत्यनी थशे। राउल्टना आपणे बे नियमो भणी चूक्या छीए अने ए बंने नियमोनी वातो आपणे अहींया करवानी छे। सौथी पहेला हूँ तमने अमुक सूत्रो याद देवड़ावी दऊं फटाफट। આપણે સૌથી પહેલા સાપેક્ષ ઘટાડાવાળું સૂત્ર જોયું હતું। સાપેક્ષ ઘટાડાનું સૂત્ર કંઈક આવું હતું, પણ યાદ રાખજો આ સાપેક્ષ ઘટાડાનું સૂત્ર માત્ર ઘનનું પ્રવાહીની અંદર દ્રાવણ હોય ત્યારે જ યુઝ કરવાનું થશે। ત્યારબાદ આપણી પાસે એક બીજું સૂત્ર હતું, પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી વન પ્લસ પી ટુ, એટલે કે આવું કંઈક થાય છે। આ સૂત્ર આપણે પ્રવાહીની અંદર પ્રવાહી મિક્સ કરશું ત્યારે થશે। આ સિવાય બાષ્પ અવસ્થાના સૂત્ર તરીકે આપણે પી વન ઇઝ ઇક્વલ ટુ વાય વન ઇન્ટુ પી ટોટલ આવું પણ સૂત્ર વાપરેલું છે। અને આ ઉપરાંત ધન વિચલન અને ઋણ વિચલન, તો ટોટલી આ બધી વસ્તુ આપણે ભણી ગયા છીએ અને યાદ રાખીએ અને એને રિલેટેડ આપણે એમસીક્યુ ચાલુ કરીએ। ચલો જુઓ, સૌથી પહેલો એમસીક્યુ ક્લોરોબેન્ઝિન અને બ્રોમોબેન્ઝિનનો છે। તો જુઓ, બંને પ્રવાહી છે તો પ્રવાહીના પ્રવાહીનું સૂત્ર વાપરવું પડશે। બંનેના બાષ્પ દબાણ તમને આપી દીધેલા છે, જો આપણે અહીંયા લખવું હોય તો લખી નાખીએ કે આને ક્લોરોબેન્ઝિનને વન નામ આપીએ, બ્રોમોબેન્ઝિનને ટુ નામ આપીએ, તો પી વન ઝીરો ઇઝ ઇક્વલ ટુ 0.35 અને પી ટુ ઝીરો ઇઝ ઇક્વલ ટુ 0.5, બંનેના એકમ સેમ ટુ સેમ જ છે। હવે ક્લોરોબેન્ઝિન ના 11.25 ગ્રામ આપેલા છે અને બ્રોમોબેન્ઝિનના 31.4 ગ્રામ આપેલા છે। હવે ક્લોરોબેન્ઝિન એટલે નંબર વન, આપણે એના ગ્રામ આપ્યા છે તો ડાયરેક્ટ એના મોલ જ શોધી કાઢીએ, બરાબર? તો 11.25 ગ્રામ ના છેદમાં તેનું આણ્વીય દળ। હવે ક્લોરોબેન્ઝિનની વાત કરો તો ક્લોરોબેન્ઝિનનું અણુસૂત્ર આપણને ખ્યાલ હોવો જોઈએ। ક્લોરોબેન્ઝિન એટલે કે બેન્ઝિન, C6H5 અને એની ઉપર ક્લોરિન। હવે જો જરાક એનું આણ્વીય સૂત્ર આપણે લખીએ, ક્લોરિન એટલે 35.5 થશે, કાર્બન 6 એટલે કે 12 6 72 વત્તા હાઇડ્રોજન 5 એટલે કે 112.5, બરાબર? આવી રીતે થશે અને સ્પષ્ટ છે, અહીંયા ભાગાકાર કરશો આનો તો તમને 0.1 જવાબ મળશે। N1 તમને મળે છે 0.1, બરાબર? હવે જુઓ બ્રોમોબેન્ઝિન માટે, બ્રોમોબેન્ઝિન એટલે કે N2। હવે N2 માટે વિચારો તો વજનના છેદમાં આણ્વીય દળ, તો 31.4 ગ્રામના છેદમાં એનું આણ્વીય દળ કરીએ। જુઓ બ્રોમોબેન્ઝિન એટલે કે C6H5 અને ઉપર બ્રોમિન। તમને કોઈને ખ્યાલ ન હોય તો લખી નાખજો, બ્રોમિનનું પરમાણ્વીય દળ 80 amu થશે, 80। તો જુઓ જરા આપણે આનો આણ્વીય દળ કરીએ, બ્રોમિનનો 80 અને કાર્બન 6 છે તો 12 6 72 વત્તા હાઇડ્રોજનના 5, 157 થશે। તો હવે 31.4 ભાગ્યા 157 કરો, આપણને અહીંયા મળશે 0.2, ઓકે? તો આવી રીતના આપણે નોર્મલી અંદર જે આપ્યું છે એ ડિસ્કશન કરી લીધી। હવે તમને પૂછ્યું છે દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થાય, તો આપણે ટોટલ દ્રાવણનું બાષ્પ દબાણ જો જોતું હોય તો આપણી પાસે અહીંયા સૂત્ર કંઈક આવું થશે, પી ટોટલ બરાબર પી વન વત્તા પી ટુ, જ્યાં પી વન બરાબર પી વન ઝીરો ઇન્ટુ એક્સ વન, પી ટુ બરાબર પી ટુ ઝીરો ઇન્ટુ એક્સ ટુ, બરાબર? તો હવે મારે મોલ અંશની પણ જરૂર પડશે, તો મોલ અંશ માટે આપણે અહીંયા કોઈ ગણતરી કરી લઈએ નાની એવી, દાખલા તરીકે એક્સ વન શોધી કાઢીએ। જુઓ એક્સ વન બરાબર 1N1ના છેદમાં કુલ મોલ, હવે કુલ મોલ એટલે આ બંનેનો સરવાળો કરો તો 0.3 થાય છે, તો 1 ના છેદમાં 3 મને આવી રીતના આનો જવાબ મળશે। 1 ના છેદમાં 3 એટલે 0.33 આપણે લખી શકીએ, સોરી 1 ભાગ્યા 3 એટલે કે 0.33 થશે। અને જો મારે એક્સ ટુ શોધવો હોય તો સિમ્પલી 1માંથી માઇનસ કરી નાખું, 1 - 0.33 એટલે કે 0.66 લખી શકો છો અથવા 67 લખી શકો છો। હવે આ બંને કિંમતો આપણે આની અંદર
મૂકીએ તો જુઓ P10 એટલે કે પહેલા કૌંસમાં 0.35 ગુણાકારમાં X1 0.33 વત્તા P20 એટલે કે 0.5 ગુણાકારમાં X2 એટલે કે 0.67. ચલો બંને કૌંસનો સરવાળો કરીએ, પહેલાં તો ગુણાકાર કરી લઈએ. 0.35 ગુણાકારમાં 0.33 તો 0.1155 આવે છે. 1155 વત્તા બીજા કૌંસની અંદરનો ગુણાકાર 0.5 ગુણાકારમાં 0.67 તો મને મળે છે 0.335. આની અંદર આગળનું સરવાળો કરી લઈએ, 0.1155 તો 0.4505 મળે છે. 0.4505 અને આ આપણો ફાઇનલ આન્સર થાય છે પી ટોટલ. તો જરા જુઓ, આવો કોઈ સોલ્યુશનમાં MCQ હોય તો, મતલબ ઓપ્શન, આપણો ઓપ્શન આવશે ઓપ્શન C. ઓકે, તો આવા દાખલા આપણે સ્વાધ્યાય ઉદાહરણના ગણેલા જ હતા, હવે તમને આ વસ્તુ ફાવી જવી જોઈએ, બરાબર. ચાલો તો હવે આગળ વધીએ નેક્સ્ટ MCQ ઉપર. ચલો નેક્સ્ટ MCQ જુઓ. બે પ્રવાહી X અને Y, બે પ્રવાહી છે X અને Y, આદર્શ દ્રાવણ બનાવે છે. 1 મોલ X અને 3 મોલ Y ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ, એટલે આ પી ટોટલ થઈ ગયો આપણો 550 mm છે. તે જ તાપમાને 1 મોલ વધારાનો Y દ્રાવણમાં, ચલો બે દ્રાવણની વાત કરશું, આપણે સૌથી પહેલાં અહીંયા સુધીની વાત કરી નાખીએ. X અને Y, દાખલા તરીકે X ને આપણે 1 કહીએ, Y ને આપણે 2 કહીએ, તો N1 બરાબર 1 છે અને N2 બરાબર 3 છે. અને આપણને આપેલો છે P ટોટલ ઇઝ ઇક્વલ ટુ 550, રાઈટ. આવી રીતે આપી દીધેલું છે, mm છે, લખી નાખીએ. હવે સેકન્ડ દ્રાવણ લેવાનું કીધેલું છે. ચલો સેકન્ડ દ્રાવણમાં એમ કે 1 મોલ, આગળનું જવા દઈએ, 1 મોલ Y દ્રાવણમાં ઉમેરવામાં આવે. ચલો Y એટલે 2, તો N2 પહેલાં કેટલો હતો? 3. હવે એમાં 1 ઉમેરો તો કેટલો થાય? 4. તો દ્રાવણનું બાષ્પ દબાણ 10 mm જેટલું વધે છે. તો દ્રાવણનું બાષ્પ દબાણ પી ટોટલ પહેલાં હતું એના કરતાં 10 વધારી દો, 550ની જગ્યાએ કેટલું થઈ જશે? 560 mm થઈ જશે. તો X અને Y ના શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ કેટલા થાય? ઇન શોર્ટ, આપણને માગેલા છે P10 અને P20. આ બંને આપણે શોધવાના છે. ચલો તો આવી રીતે પહેલાં તો લિસ્ટ બનાવી નાખ્યું, હવે જોઈએ આપણે કેટલું કરી શકીએ છીએ. એકચ્યુઅલી અહીંયા જો બે દ્રાવણની વાત આવી હોય તો હંમેશા યાદ રાખવું કે તમારે બે સમીકરણ બનાવવા, પછી એ બંને સમીકરણનો કાં તો ભાગાકાર કાં તો ગુણાકાર જે કરવું હોય તે કરી શકો છો, આરામથી તમને આ વસ્તુ મળી જશે. ઓકે, તો ચલો જોઈએ. આપણે સૌથી પહેલું સમીકરણ લખીએ આપણે દ્રાવણ એક માટે આપણે લખીએ. આપણું સૂત્ર છે P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P10 ઇન્ટુ X1 વત્તા P20 ઇન્ટુ X2. જો તમારે અહીંયા મોલ અંશ ફાઇન્ડ આઉટ કરવા હોય તો આસાનીથી કરી શકો છો. તમે આ સિચ્યુએશનમાં X1 બરાબર મોલના છેદમાં કુલ મોલ, 1ના છેદમાં, જુઓ કુલ મોલ કેટલા થાય? કુલ મોલ થશે 4. અને X2 ઇઝ ઇક્વલ ટુ 3ના છેદમાં 4. થઈ શકે આ રીતના? તો આ તમે કરી શકો છો. હવે 1ના છેદમાં 4 એટલે આપણે એક્ઝેક્ટ જ લખીએ, 1ના છેદમાં 4 એટલે 0.25 થાય, એ તો ખબર જ છે. 3ના છેદમાં 4 કેટલા થાય? તો 3/4 કરી નાખો, 0.75 થશે, બરાબર. તમને આ દેખાતું હશે કેલ્ક્યુલેટર, 0.75 બાકીના હોય તે. ચલો હવે તો આની અંદર કિંમત મૂકી દઈએ આપણે. તો પી ટોટલ છે 550 બરાબર P10 ઇન્ટુ X1, એટલે કે હું આવું લખી શકું 0.25 P10 વત્તા X2 છે 0.75, તો 0.75 P20. ઓવરઓલ આ આપણું સમીકરણ નંબર 1 થશે. ઓકે, આવું થઈ ગયું. હવે સિચ્યુએશન જોજો,
સેકન્ડ સિચ્યુએશનમાં તમારે એન ટુના મોલ વધારવાના કીધા હતા 4, એન વનના મોલ એનો મતલબ સિમિલર એટલા જ રહેશે. તો ચલો હવે સેકન્ડ દ્રાવણ માટે આપણે લખીએ, દ્રાવણ બે માટે ફરીથી સૂત્ર એ જ રહેશે, પી ટોટલ ઇક્વલ ટુ P10 ઇન્ટુ X1 વત્તા P20 ઇન્ટુ X2 સેકન્ડ દ્રાવણ માટે. તો અહીંયા N1 અને N2 ઉપરથી આપણે સૌથી પહેલાં અહીંયા મોલ અંશ ફાઇન્ડ આઉટ કરી દઈએ આ સેકન્ડ દ્રાવણના. તો X1 બરાબર 1ના મોલના છેદમાં કુલ મોલ, જુઓ કુલ મોલ આ વખતે કેટલા થવાના છે, 5, 1ના છેદમાં 5 એટલે કે 0.2. તો X2 1માંથી 0.2 બાદ કરો, ડાયરેક્ટલી ખબર પડી જાય કે 0.8 આવશે. આની કિંમત આની અંદર મૂકીએ તો 560 બરાબર 0.2 P10 વત્તા 0.8 P20, સમજી ગયા? આ થઈ ગયું આપણું સમીકરણ 2. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 આ બંને આપણી સામે છે, આપણે હવે આ બંનેમાંથી કોઈ પણ રીતે કોઈ એકને કરતા બનાવવાનો થશે. હવે અહીંયા થોડુંક એવું કન્ફ્યુઝન એવું છે, કારણ કે જુઓ આ બે સમીકરણને તમે ભાગાકાર કરશો ને તો P1 કે P2 નહીં મળે આપણને, બાદબાકી કરશો તોય નહીં મળે, કારણ કે બાદબાકી કરો તો બેમાંથી એક સમાન હોવા જોઈએ, ઉડી જાય એમ. તો અહીંયા કોઈ ઉડી જાય એવું તો છે નહીં. જો આપણે એક કામ કરી શકીએ આ સિચ્યુએશનમાં, તમે એક કામ કરો કે આમાં છે ને P1 બંનેને સમાન બનાવી નાખો. આપણે એક કામ કરીએ કે P10 પહેલા સમીકરણનો અને P10 બીજા સમીકરણનો બંનેને એક સરખામાં કન્વર્ટ કરીને ટ્રાય કરીએ. જોજો આવી રીતે આપણે ટ્રાય કરશું. સમીકરણ 1 છે, સમીકરણ 1 અહીંયા લખું છું, 550 બરાબર 0.25 P10 વત્તા 0.75 P20 બરાબર. હવે એક કામ કરું કે આખા સમીકરણને હું 0.25 વડે ભાગાકાર કરી દઉં, જુઓ જોઈએ ટ્રાય કરીએ જો આવું થતું હોય તો. જો આવી રીતના હું કરીશ તો વિચારો શું થશે, 550 ભાગ્યા 0.25 એટલે કે મને અહીંયા જવાબ મળશે 2200. આ જો આ બંને અહીંયા સેપરેટ થઈ જશે, બંનેના છેદમાં છે, તો 0.25 P10ના છેદમાં 0.25 થઈ જશે. આપણે તો એ જ જોતું હતું કારણ કે આ ઉડી જશે, સમજાઈ ગયું? અને બીજું વિચારો આ સાઈડ, તો 0.75ના છેદમાં 0.25 P20 થઈ જશે, તો અહીંયા 25 × 3 = 75 થઈ જશે. તો આપણી પાસે આવું સમીકરણ મળે છે, 2200 બરાબર P10 વત્તા અહીંયા આવશે 3 P20, સમજી ગયા? આ આપણું ફરીથી આપણે સમીકરણ લખી નાખીએ, સમીકરણ 3. આવું કરવું જરૂરી છે કારણ કે કોઈ એક સમાન રાખશો તો જ તે ઉડી જશે બાદબાકીમાં. તો આ સમીકરણ 1ની વાત થઈ ગઈ. હવે સિમિલર આ જ રીતના આપણે સમીકરણ 2 કરીએ. સમીકરણ 2માં આપણી પાસે છે 560, જો અહીંયા છે જ 560 બરાબર 0.2 P10 વત્તા 0.8 P20. તો અહીંયા પણ હવે જો આને મારે 1 બનાવવો હોય તો આખા સમીકરણને 0.2 વડે ભાગાકાર કરી નાખું બધાને, સમજાઈ ગયું? બરાબરની બંને સાઈડ કરશો તો ચાલશે. તો આવી રીતના કરીશ તો મને હવે સૂત્ર મળશે, 560 ભાગ્યા 0.2 અહીંયા મને મળે છે 2800. અહીંયા જોઈ શકો છો બંને ઉડી જાય છે, તો P10 આવશે, અને 0.8 ભાગ્યા 2 × 8 4 P20 આપણને મળશે. તો આવી રીતના આ આપણું કંઈક નવું સમીકરણ મળે છે 4. તો હવે ઓવરઓલ જો આ બંનેની હું બાદબાકી કરીશ તો P10 ઉડી જશે. તો આપણે સમીકરણ 3 અને 4ની બાદબાકી કરીએ. આપણે અહીંયા લખીએ, સમીકરણ 3 - 4 કરતા, ઓકે? તો સમીકરણ 3 પહેલા જોઈ લઈએ, 2200 P10 3P20 બરાબર, એટલે બંનેની બાદબાકી કરીએ તો એક મિનિટ, આ સાઈડ 2200 - 2800 થઈ જશે, સમજાય છે? એક બરાબરની આ સાઈડ 2200 - 2800 બરાબર. જો પહેલી સાઈડની વાત કરું તો P10 +
3P20 बराबर। त्यारबाद माइनस आ एक काउंस थी गयो अने माइनस में आपणे बीजो काउंस करी नाखीए P10 प्लस 4P20। हवे जो तमे काउंस ने छूटो करशो तो पहला जुओ आ बंने ने बादबाकी करिए तो माइनस 600 आवशे। आने जो छूटा पाड़ी लईए तो P10 वत्ता 3P20 काउंस छोड़शो एटले बंने बादबाकी में आवी जशे आवी रीते। तो ओवरऑल आपणी पासे P10 माइनस P10 उड़ी जाए छे अने आपणने मळे छे माइनस 600 बराबर 3P20 माइनस 4P20 એટલે કે માઇનસ 1P20 મળશે। બંને સાઈડ માઇનસ માઇનસ ને આપણે પ્લસ પ્લસ કરી નાખીએ તો મને અહીંયા P20 ફાઇનલી મળી જાય છે। ઓકે, હવે કોઈ પણ એક સમીકરણ પકડી લો, સમીકરણ ત્રણ આપણે લખીએ તો 2200 બરાબર P10 વત્તા 3P20 છે। આની અંદર આ P20ની કિંમત મૂકી શકાય તો 2200 બરાબર P10 વત્તા 3×P20, P20 આપણી પાસે 600 છે બરાબર, તો P10 મળશે 6×3=18, 18 આ બાજુ જશે 1800 એટલે પ્લસના માઇનસ થશે, 2200 માઇનસ 1800 કરો જોઈએ કેટલા થાય 400 P10। તો આવી રીતે P10 400 અને P20 600 મળે છે। ઓપ્શન્સ જોઈ લઈએ, 400 અને 600, જી હા, આપણી પાસે ઓપ્શન સી મળે છે। જુઓ બહુ મોટો દાખલો છે, કોન્સેપ્ટ ક્લિયર કરશો તો જ તમને આટલો કોન્ફિડન્સ મળશે, તો જ તમે આટલું ગણી શકશો। તો આ ખૂબ જ જરૂરી છે, કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ। ચલો નેક્સ્ટ MCQ જોઈએ આપણે। ચલો આમાં ફરીથી એવું જ છે, પેન્ટેન અને હેક્ઝેન આપ્યો છે એ અને બી, એનો મોલ ગુણોત્તર 1:4 છે। એનો મતલબ પેન્ટેનનો 1 મોલ છે, હેક્ઝેનનો 4 મોલ છે। આપણે સાઈડમાં લખતા જઈએ, એન એ આપણે આ વખતે એ બી કરશું 1 છે, એન બી 4 છે, ક્લિયર। 20°C તાપમાને બંને હાઇડ્રોકાર્બનના શુદ્ધ સ્વરૂપના બાષ્પ દબાણ। ચલો તો આપણને PA0 અને PB0 પણ આપી દીધા છે। PA0 છે 440 mm, PB0 છે 120 mm। તો વરાળ વાયુ સ્વરૂપના પેન્ટેનના મોલ, પહેલાં તો પેન્ટેન એ છે અને વરાળ સ્વરૂપના લખ્યા છે ભાઈ, દેટ મીન્સ YA આપણને શોધવાનો કીધો છે। ચાલો તો ભાઈ બહુ લાંબો દાખલો થશે, સૌથી પહેલાં તમને યાદ જ હશે તમારે P ટોટલ શોધવો પડશે, YA તો એક જ જગ્યાએથી આવે છે, PA ઇઝ ઇક્વલ ટુ YA ઇન્ટુ P ટોટલ। તો સૌથી પહેલાં તમારી પાસે P ટોટલ હોવો જોઈએ, આપણે P ટોટલ પહેલાં ફાઇન્ડ આઉટ કરશું। ચલો તો P ટોટલનું સૂત્ર આપણી પાસે આવું છે, P ટોટલ ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ PB, સરખી રીતે લખીએ તો PA0 ઇન્ટુ XA, PB0 ઇન્ટુ XB। તો મારે XA અને XB શોધવા પડશે। ચલો સૌથી પહેલાં XA, તો એના મોલ અહીંયા 1 છે અને કુલ મોલ 5 થાય, 1/5 એટલે કે 0.2। ત્યારબાદ XB શોધો, તો બીના મોલ 4 અને કુલ મોલ 5, 4/5 કરવા પડશે તો મળે છે 0.8 બરાબર, બંનેનો સરવાળો 1 થાય। ચલો આવી રીતના બંને કિંમત આમાં મૂકી દઈએ તો P ટોટલ મળશે, સૌથી પહેલાં PA0 440, XA 0.2, 1 કાઉસ પૂરો, સરવાળામાં PB0 120 દેખાય છે ને એ બધું, અને XB 0.8। પહેલાં કાઉસનો ગુણાકાર કરીએ, 440 ગુણાકારમાં 0.2 88, બીજા કાઉસનો ગુણાકાર કરીએ 120×0.8 96, હવે બંનેનો સરવાળો 96 + 88 184 આવે છે, 184 mm આ આપણો P ટોટલ થાય છે। ઓકે, હવે શું કરવાનું છે, હવે તમારે YA જોતો છે, તો બાષ્પ અવસ્થા માટે આપણે સૂત્ર લખી શકીએ છીએ, અહીંયા એવું લખીએ, બાષ્પ અવસ્થા માટે
सूत्र थशे पी ए इज इक्वल टू वाई ए इंटू पी टोटल, ज्या पी ए नी जग्याए तमे पी ए जीरो इंटू एक्स ए करी सको छो, वाई ए इंटू पी टोटल छे आपणी पासे 184। હવે એકચ્યુઅલી પી એ ઝીરો ઇન્ટુ એક્સ એ તો આ આપણી પાસે હતો જ ભાઈ ઓલરેડી, કેટલો થાય 88 બરાબર, તો ડાયરેક્ટ અહીંયા 88 લખી શકો છો, 88 ઇઝ ઇક્વલ ટુ વાય એ ઇન્ટુ 184, તો 184 ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ભાગાકારમાં જશે, તો ફાઇનલી મને વાય એ મળશે 88 ભાગ્યા 184 0.48 આવે છે બાષ્પ સ્વરૂપના મોલ અંશ, જોઈએ એમસીક્યુમાં 0.48 એટલે આ થઈ ગયો, ઓપ્શન ડી મને મળે છે। સમજાઈ ગયું વાતમાં? તો આ આપણે દાખલાઓ કેટલી બધી વખત ગણેલા જ છીએ, વારંવાર રિવિઝન થાય છે, તો તમે આ બરાબર હવે આવડવા જ જોઈએ તમને આ બધું। ચલો હજી એક એમસીક્યુ, આ એક છેલ્લો એક એમસીક્યુ કરી લઈએ આજના સેશન માટે, ત્યારબાદ નેક્સ્ટ સેશનમાં ફરીથી આપણે બીજા એમસીક્યુ પણ કવર કરશું। ફરીથી બેન્ઝિન અને ટોલ્યુઇનની વાત ચાલે છે અહીંયા, બેન્ઝિન અને ટોલ્યુઇન, બેન્ઝિનને એ નામ આપ્યું, ટોલ્યુઇનને બી નામ આપ્યું, ઓકે બરાબર છે। બાષ્પ દબાણ 75 અને 22 આપણે અહીંયા લખી નાખીએ, પી એ 0 75 mm, પી બી 0 22 mm છે। હવે 20 ડિગ્રી સેલ્સિયસ, 78 ગ્રામ બેન્ઝિન અને 46 ગ્રામ ટોલ્યુઇન છે, તો આપણે ડાયરેક્ટલી એક કામ કરીએ, એના મોલ જ શોધી કાઢીએ, એન એ બરાબર, એ એટલે કે બેન્ઝિન છે, તો બેન્ઝિન એટલે થાય C6H6, વજનના છેદમાં આણ્વીય દળ કરો તો 12 6 72 ને 78 જ થાય, તો ડાયરેક્ટલી એન એ આપણને 1 મોલ મળે છે। એન બી એટલે ટોલ્યુઇન, ટોલ્યુઇન એટલે C6H5CH3, હવે આ તમને ખબર જ હોવી જોઈએ, આનો વજનના છેદમાં આણ્વીય દળ કરીએ, વજન છે 46, આણ્વીય દળ તો 12 6 72 5 + carbon 12 13 14 15 કરીએ તો 92 મળે છે। 46 × 92 એટલે 0.5 આવશે કદાચ, ઓકે 0.5 આવી રીતે થઈ ગયું। આના ઉપરથી તમે મોલ અંશ પણ ફાઇન્ડ આઉટ કરી દો, એક્સ એ બરાબર, ચલો એક્સ એ બરાબર એના મોલ 1 ના છેદમાં કુલ મોલ, ચલો ભાઈ જુઓ કુલ મોલ 1.5 થઈ છે, 1 ના છેદમાં 1.5, તો આપણને મળે છે 0.67। જો આ 0.67 હોય તો બી 1 માંથી બાદ કરી નાખો ભાઈ એને, તો 0.33 મળશે સિમ્પલી, ક્લિયર? તો એક્સ એ અને એક્સ બી પણ આપણને મળી ગયું, ઓકે। તો શું છે દ્રાવણમાં બેન્ઝિનનું આંશિક દબાણ ગણો, ભાઈ ભાઈ તમે ખાલી ખોટી ગધા મજૂરી કરી, આપણે પૂછેલ કુલ દબાણ નથી પૂછ્યું, આપણને બેન્ઝિનનું દ્રાવણમાં આંશિક દબાણ પૂછ્યું, બેન્ઝિનનું દ્રાવણમાં આંશિક દબાણ એટલે સિમ્પલી પી એ પૂછ્યું છે, બધાની જરૂર નથી। તો જો તમારે પી એ જ જોતું હોય તો આપણી પાસે સૂત્ર છે જ, પી એ બરાબર પી એ 0 × x, આમાં એક્સ બીની કોઈ જરૂર રહેતી નથી, ઓકે। તો પી એ આપણે જોતો છે, તો પી એ 0 કેટલો છે 75 mm, એક્સ એ 0.67, તો 75 × 0.67 કરીએ 50.25 મળે છે ભાઈ, 50.25 અને એકમ આવશે mm। શું પૂછેલું છે એ બી જોઈ લઈએ, તો આવી રીતના આપણો જવાબ અહીંયા થાય છે આ ઓપ્શન એ, ઓકે। તો આ તમને હવે સમજાઈ ગયું હશે બધું, એકચ્યુઅલી હજી એક એમસીક્યુ આપણે લઈ શકીએ છીએ તો લઈ લઈએ સાથે સાથે, કંઈ વાંધો નહીં, એક સરખા એમસીક્યુ એક સાથે જ ગણી નાખીએ। પ્રવાહી એ અને બી આપેલા છે, એના બાષ્પ દબાણ આપી દીધા, ચલો સાઈડમાં લખી નાખીએ, એનું બાષ્પ દબાણ એટલે કે પી એ 0 છે 96 mm અને પી બી 0 છે 24 mm, ચાલો આ થઈ ગયું। એ અને બીના સરખા મોલ અંશ, ચાલો સરખા મોલ અંશ, હવે ટોટલ 2 જણા છે, મોલ અંશનો સરવાળો ટોટલ 1 હોય તો સરખા મોલ અંશ કાઢવા જાઓ તો ડેફિનેટલી ખબર પડી જ જાય કે એક્સ એ 0.5 અને એક્સ બી પણ 0.5 છે, આ તો ઇઝી છે।
લઈને દ્રાવણ બનાવવામાં આવે તો વાયુ અવસ્થામાં બીના મોલ અંશ, એટલે ધેટ મીન્સ આપણે વાય બી શોધવાનો છે. અગાઉ બી ડિસ્કસ કરી છે આપણે, વાય બી તમારે શોધવો હોય તો સૌથી પહેલાં પી ટોટલ શોધવો પડશે. પી ટોટલ મળે પછી તમે વાય બી ઉપર જઈ શકો છો. ક્લિયર? તો સૌથી પહેલાં આપણે ગણતરી કરીએ પી ટોટલને લગતી. તો પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ થશે પી એ પ્લસ પી બી. પી એની જગ્યાએ પી એ ઝીરો ઇન્ટુ એક્સ એ, પી બી ઝીરો ઇન્ટુ એક્સ બી લખી શકાય. ચલો કિંમતો જ મૂકવાની છે. પહેલાંમાં 96 ગુણ્યા 0.5 આવશે, જોઈને લખજો બરાબર. પી બી ઝીરોમાં 24 ગુણ્યા 0.5 આવે. ઓકે, ચલો હવે ગુણાકાર કરીએ. 96 ગુણ્યા 0.5 એટલે એના ડાયરેક્ટલી ડબલ જ થશે, 192 પ્લસ 24ના ડબલ ગુણ્યા 0.5 કરીએ, સોરી ભાગ્યા કરીએ, એક્સક્યુઝ મી, એક મિનિટ ભૂલ છે, ઉતાવળ નહીં, 96 ભાગ્યા નહીં પણ ગુણાકાર કરવાનો છે, સોરી 96 ગુણ્યા 0.5 48 આવશે, ડબલ નહીં થાય ભાઈ. એવી રીતે 24 ગુણાકારમાં 0.5 એટલે કે 12 થશે, 48 વત્તા 12 એટલે 50 ને 60 થઈ જશે. તો પી ટોટલ મને મળે છે 60 એકમ શું છે ભાઈ, એમએમ. ચલો આ થઈ ગયું. હવે તમે વાય બી ઉપર જઈ શકો છો ડાયરેક્ટલી. તો આપણે અહીંયા લખીએ બાષ્પ અવસ્થા માટે, બાષ્પ અવસ્થા માટે સૂત્ર ચેન્જ થઈ જાય છે, આપણે બી જોતો છે. તો પી બી બરાબર વાય બી ઇન્ટુ પી ટોટલ બરાબર. હવે પી બી ની જગ્યાએ તમે પી બી ઝીરો ઇન્ટુ એક્સ બી લખી શકો છો, વાય બી ઇન્ટુ પી ટોટલ. તો ઓવરઓલ તમે જુઓ પી બી એનો બંનેનો ગુણાકાર 12 થાય, જે ઓલરેડી આપણે કરી જ લીધેલો છે. તો આપણે અહીંયા લખી શકીએ છીએ 12 બરાબર વાય બી ઇન્ટુ પી ટોટલ આપણી પાસે છે 60. આ 60 આ બાજુ જશે તો છેદમાં જશે. તો ઓવરઓલ 12/60 કરવાના છે મારે. 12/60 મને મળે છે 0.2 જવાબ. તો બાષ્પ અવસ્થામાં ઝીરો વાયના મોલ અંશ આ રહ્યો, ઓપ્શન બી 0.2 મોલ અંશ મળે છે. ઓકે, તો હવે આ સેશનને આપણે અહીંયા થોડોક આરામ આપીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ સેશનમાં લડશું. હજી એક સેશન નેક્સ્ટ આપણે ફરીથી એમસીક્યુનો કરવાનો જ છે બરાબર. અત્યારે અડધું પ્રેક્ટિસ થઈ છે એવું માનજો. હજી આપણે ધન વિચલન, ઋણ વિચલનને લગતા એમસીક્યુ સોલ્વ કરવાના બાકી છે. થેન્ક યુ આ સેશન ભરવા માટે. મળીએ નેક્સ્ટ સેશનમાં. કન્ટિન્યુ પ્રેક્ટિસ ચાલુ જ રાખજો તમારી. થેન્ક યુ.